નથીરાઓ એટલે ફટાફટ હું તમામે તમામ મહેમાનોનો જવાબ લઈશ. કરશનભાઈ, આપને મારો સવાલ. યુવરાજસિંહ આમ જોવા જઈએ તો આખોઈ જે મામલો સામે લાવનાર નેતા એટલે યુવરાજસિંહ, પણ આમ જોવા જઈએ તો લગભગ આમ આદમી પાર્ટીના સિનિયર નેતાઓ સાથે આ પેપર લીકનો જે મામલો ઉછાળવામાં આવ્યો ત્યારથી યુવરાજસિંહ સાથે નથી દેખાયા. બીજી તરફ આજે આમ આદમી પાર્ટી એટલું નથી ગાજી. બીજી તરફ એવું પણ કહી શકાય કે કમલમમાં જે રીતે આમ આદમી પાર્ટીએ જે હોબાળો કર્યો હતો ત્યારથી કેટલાક પાર્ટીના જે નેતાઓ છે તેઓ જે પ્રકારે અત્યારે આમ કહી શકાય જેલમાં છે, અને તેને લઈને પણ કોઈ સામે હજુ કોઈ સારા પરિણામો નથી આવ્યા તેને લઈને. એટલે શું એવું માની લેવાય કે આજે કદાચ આમ આદમી પાર્ટી થોડી ઘણી આટલા દિવસોની અંદર શાંત એટલે દેખાય, કારણ કે આમ આદમી પાર્ટીના નેતાઓ જ અત્યારે અંડર છે? ના, બિલકુલ શાંત નથી. કદાચ તમને ખબર હશે કે અમારા પ્રભારી અને અમારા પટેલ સાહેબ બંને ત્યાં અત્યારે અમારી કાર્યાલય પર ઉપવાસ પર છે. જિલ્લે જિલ્લે લોકો ઉપવાસ પર છે. મંજૂરી આપવામાં નહોતી આવી અને કાલે ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી. કાલના ઉપવાસ પર છે. અને બીજી વાત, તમે કમલમની વાત કરી, અમને સીધો અને ખૂબ ખાતરીપૂર્વક પેલું છે કે ક્યાંક ને ક્યાંક બીજેપીના અમને વિધાનસભા જવું જોઈએ, ગૌણ સેવા પસંદગી મંડળે જવું જોઈએ, આવા ઘણા પ્રશ્નો અમને પૂછવામાં આવે છે. પણ અમને પાકી ખબર છે કે બીજેપીના નેતાઓ એટલે કે મોટા જે મગરમચ્છો છે એને બચાવવા માટે આજે નાનું નાનું આ લોકોએ ગુજરાતને ઉલ્લુ બનાવીને જે પકડવાના અને જે બધા નાના બાળકોની જેમ રમત કરી છે એ ગુજરાતની જનતા જાણે છે. એટલે આમ આદમી પાર્ટી એ ઉપવાસ ત્યાં સુધી ચાલુ રાખશે જ્યાં સુધી કેન્ડિડેટને ન્યાય ના મળે અને વોરા સાહેબનું રાજીનામું ન આપવામાં આવે. બીજેપીના ઉમેદવારને ભાઈ પ્રવક્તાને મારે એક સીધો પ્રશ્ન છે કે તમે આજના આ માધ્યમથી એક જણાવો કે તમે વોરા સાહેબનું રાજીનામું લેવાના છો કે નહીં? તમે શા માટે એવા એવા કામો કરો છો કે આખા ગુજરાતને કે આખા દેશને તમે બંધમાં રાખો છો? કોરોના વખતે અમુક જે ઓહાપો હોય ને, લોકોનો ઓહાપો, એને ઢાંકવા માટે 24 કલાક મીડિયાને બાંધમાં લે છે. માનો કે સીએમને જ્યારે મૂકવાના હતા ત્યારે એ બધું કરવાની શું જરૂર છે? આખી કોમ્પિટિશન છે. ચોખ્ખું કહી દો કે અમારી પાર્ટી આ આખે આખી પોતાની જે મજબૂરીઓ છે, પોતાની જે ભૂલો છે એને ઢાંકવા માટેની વાત છે. એટલે હું રિપીટ કરું છું કે આમ આદમી પાર્ટી લોકો સાથે છે, જે લોકો ભોગ બહેના એમની સાથે છે, અને તાકાતથી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડીશું. અને વોરા સાહેબે રાજીનામું આપવું જ જોઈએ અથવા તો સ્વીકારવું જોઈએ. મેં શરૂઆતમાં વાત કરી એ રીતે કે દિલ્હી કનેક્શન છે, વોરા સાહેબ પાસે ચોક્કસ દિલ્હીની કે રદ ભાઈ. અને બીજી વાત, યુવરાજસિંહ ગઈકાલે અમારે ફોટો જોતો હોય તો બતાવો, અમારી ઉપવાસ સાવણીમાં એ લોકો યુવરાજસિંહ પોતે મળવા ગયા ત્યાં એમણે જે આંતરિક વાતચીત કરવાની હોય અને કમલમ ખાતે પણ નહોતા ગયા યુવરાજ. કમલમ ખાતે તમે જ્યારે ઓલો અમારે બેન દીકરીની છેડતી કરવા માટે આવ્યા હતા ત્યારે ત્યારે આ તમારી માનસિકતા બતાવે છે. આ કેમ હતું તમારી ખોટો રાજકારણ કરવું છે કે વિદ્યાર્થીને ન્યાય પણ અપાવવો છે? ન્યાય આપવો છે પાર્થિવભાઈ. જે પ્રકારે નહીં, મારો સવાલ છે, આપ એનો જવાબ પહેલા આપશો પાર્થિવભાઈ. જે પ્રકારે અસિત વોરાના રાજીનામાની લગાતાર માંગ કરવામાં આવી રહી છે, આશય કોંગ્રેસનો શું રહેશે? અસિત વોરાનું રાજીનામું કે વિદ્યાર્થીઓને ન્યાય? ખાસ કરીને વિદ્યાર્થીઓના ન્યાય ઉપર જ અમારું કેન્દ્રિત છે, ધ્યાન કેન્દ્રિત છે. અમે ઈચ્છીએ છીએ કે આના મૂળિયા સુધી જઈએ અને જે મોટા માથાઓ આમાં સંડોવાયેલા છે, માત્ર આશિત વોરાના
રાજીનામાથી પૂરું નથી થતું, જે મોટા માથા જે મોટા મગરમચ્છો સંડોવાયેલા છે એમના ઉપર કડક પગલા લેવાય, એટલા માટે આ વાત કરું છું કે અટલ બિહારી વાજપેયી એવું કહેતા, જેમને આ નેતા માને છે બીજેપી વાળા, કે મેં ચિપટે સે ભી એસી સરકાર નૈતિકતાની વાત કરતા હતા, એ નૈતિકતા સમગ્ર બીજેપી ભૂલી ગઈ છે. અને ચોક્કસપણે જયારે બાર બાર પેપર ફૂટ્યા હોય, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ફૂટે, ગુજરાત યુનિવર્સિટીમાં ઉત્તર વહીનું કૌભાંડ થાય, આ કંપનીને ક્યારે બ્લેકલિસ્ટ કરશે? અને ચોક્કસપણે વિદ્યાર્થીનો ન્યાય અમારા કેન્દ્ર સ્થાને છે, વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ. અને ન્યાય ક્યારે મળશે કે જે મોટા માથાઓમાં સંડોવાયેલા છે, જે મોટી માછલીઓ છે, થાય તે વધારે જરૂરી હશે. પાર્થિવભાઈ, ખૂબ ખૂબ આભાર. પાર્થિવભાઈ આપનો, કરશનભાઈ આપનો, દિલીપભાઈ આપનો અને હિરેનભાઈ આપનો સમય અહીં સમાપ્ત થઈ રહ્યો છે, એટલે આ ચર્ચાને આપણે આગળ વધારી નહીં શકીએ. પરંતુ એક તરફ જે આસિત વોરાના રાજીનામાની માંગ થઈ રહી છે, ત્યાં બીજી તરફ વિદ્યાર્થીઓને ન્યાય મળે તે વધારે જરૂરી છે. એટલે આશા એવી રાખે કે કોઈ પણ પક્ષ આમાં રાજકારણ ન કરે અને માત્ર ને માત્ર પરીક્ષાર્થીના ભવિષ્યનો વિચારે, તે વધારે યોગ્ય રહેશે. આ સાથે જ બિગ ડિબેટ અહીં સમાપ્ત કરે છે અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.